દારૂગોળો લઈને શ્રીનગર જઈ રહેલા આતંકીઓએ સરેન્ડર કરવાની ના પાડતા સેનાએ રસ્તા વચ્ચે ટ્રક ઉડાવી દીધી. 11 AK-47 રાયફલ અને 29 ગ્રેનેડ મળી આવ્યા. 11 કિલો હિરોઈનની હેરફેરમાં સીમા સુરક્ષા દળના જવાનની ધરપકડ. દાણચોરીના કેસમાં પંજાબ પોલીસે કરી કાર્યવાહી. કુલ 8ની કરાઈ ધરપકડ. સીબીઆઈની તપાસ માટે રાજ્યોની પરવાનગી જરૂરી રહેશે. સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો. દિલ્હીમાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. 24 કલાકમાં 131 દર્દીઓના થયા મોત. પોલાદી અને પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની આજે જન્મજયંતિ. રાહુલ ગાંધીએ શક્તિ સ્થળ પર પુષ્પાંજલિ અર્પણ કરી. રાજસ્થાનનું માઉન્ટ આબુ શિમલા કરતા પણ વધુ ઠંડુગાર. તંગધારમાં બરફના કાટમાળમાં દબાવાથી એક જવાન શહીદ. વિશ્વમાં અત્યાર સુધીમાં 5,65,00,000થી વધુ લોકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા. વિશ્વમાં કોરોનાનો કહેર વધતા ન્યૂયોર્કમાં ફરીથી શાળાઓ બંધ કરવાનો લેવાયો નિર્ણય. ઇલેક્ટેડ રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યું, સત્તા હસ્તાંતરણમાં જેટલો વિલંબ થશે એટલો જ વિલંબ કોરોનાના ટીકાકરણમાં પણ થશે. ન્યૂઝીલેન્ડમાં મહિલા પોલીસ કર્મીઓના નવા પહેરવેશમાં હિજાબનો સમાવેશ. મુસ્લિમ મહિલાઓને પોલીસમાં લાવવાના પ્રયાસ. કોરોનાની મહામારીના બીજા ફેઝમાં સ્કૂલ કોલેજો શરૂ કરવાના તગલગી નિર્ણયનો વિરોધ. યુવક કોંગ્રેસ અને NSUIએ નોંધાવ્યો સખત વિરોધ. રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલા મકાનમાંથી 10,00,000 રોકડા અને 29 તોલા સોનાની ચોરી. સીસીટીવીના આધારે તપાસ કરાઈ શરૂ. વિધાનસભાની પેટા ચૂંટણીમાં જીતેલા 8 ધારાસભ્યોને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ વિજય મુહૂર્તમાં શપથ લેવડાવ્યા. માંગરોળના દરિયામાં લક્ષ્મીપ્રસાદ નામની બોટમાં લાગી આગ. બોટ પડીને ખાખ થતા 7 માછીમારોનો આબાદ બચાવ. અમેરિકા જેવું ગનકલ્ચર અમદાવાદમાં શરૂ. વધુ એક ફાયરિંગનો વિડીયો થયો વાયરલ. 1 મહિનામાં 3 ઘટનાઓ સામે આવી. રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં ચિંતાજનક સ્થિતિ. કુલ કોરોના દર્દીઓનો આંક 1,91,642 પર પહોંચ્યો. 3,823 દર્દીના થયા મોત. પ્રભાસ સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ આદિ પુરુષનું સત્તાવાર રિલીઝ ડેટ સાથે પોસ્ટર થયું રિલીઝ. 2022માં 11 ઓગસ્ટે ફિલ્મ થશે પ્રદર્શિત. અમિતાભ બચ્ચનની ફિલ્મ ઝુંડની મુશ્કેલીઓ વધી. સુપ્રીમ કોર્ટ 6 મહિના બાદ રિલીઝને લઈને આપશે આદેશ. પ્રતિરોધી વકીલે કહ્યું, ત્યાં સુધી ફિલ્મ થઈ જશે બેકાર. 16 વર્ષ બાદ ઇંગ્લેન્ડ પાકિસ્તાનનો પ્રવાસ ખેડશે. 2021માં ઓક્ટોબરમાં બંને ટીમો કરાચીમાં T20 મેચ રમશે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર બુમરાહ શમી બધી વન ડે અને T20 રમશે કે નહીં તે અંગે સસ્પેન્સ યથાવત. ટેસ્ટ સિરીઝ પર રહેશે ફોકસ.